आप सर्वमा विराजमान परम तत्व ने पण हूँ वंदन करूँ छू। जय स्वामीनारायण, जय भारत। पहला तो आज प्रसंग योजायो एमा विश्वकोश अने कुमारपाल भाई नी उदार दिली रही छे। भाई नो विचार हतो त्यां उजवाय निसर्ग आ प्रसंग विश्वकोश उजवे छे। आपणे सहयोगी छीए एटले हवे आम थी आम करी नाखते। आनंद छे આજે કે આવા પ્રબુદ્ધ પુરુષો આપણી વચ્ચે ઉપસ્થિત છે। કુંદનભાઈ અમને હંમેશા ખબર નહીં અકળ કારણોથી ગયમાં છે અને કેટલાક કારણ જાણી શકાય એવા છે। કેટલાક કારણ કુમારપાળભાઈ અદ્રષ્ટ હોય છે જેને આપણે એ ઋણાનુબંધને આપણે સમજી નથી શકતા। પહેલાં તો વર્ષોથી જ્યારથી સમજણ આવી જન્મભૂમિ પ્રેસ ટ્રસ્ટના જે અખબારો એના પ્રત્યે હૃદયથી લગાવ રહ્યો। અમારા કૌશિક બેઠા છે, અમે હંમેશા આ અખબારોને ખાનદાન કુળના અખબાર કયા છે એ સત્યને વરેલા છે એટલે, અને ફૂલછાબ માટે તો હંમેશા એમ કહું કે એ ફૂલની સુગંધ એમણે સૌરાષ્ટ્રની ધરતીને સુગંધમય રાખી છે। માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ આપ સાંભળી ચૂક્યા છો, જનની જન્મભૂમિ છે એમનો મુદ્રાલેખ રહ્યો છે। એ દ્રષ્ટિએ આ પહેલેથી ગમે, સાથે સાથે હું કેટલાક એવા પત્રકાર જગતના અખબાર જગતના માનધાતાઓને પણ યાદ કરી લઉં આજે, જેમ કુંદનભાઈ છે એ જ રીતે મુંબઈ સમાચારના શાંતિકુમાર ભટ્ટને યાદ કરો, જયંત શુક્લને યાદ કરો। આ બધા ગુરુદેવના સંપર્કમાં આવી ચૂકેલા છે। સાહિત્યકારોને બધાને યાદ નહીં કરું, પણ સાંઈ મકરંદ અને સુરેશ દલાલને ખાસ, સાહિત્યમાં મને પ્રેરણા આપનાર હોય તો સ્વામી સચ્ચિદાનંદજી, સુરેશ દલાલ અને સાંઈ મકરંદ રહ્યા છે। એ જ રીતે ખાસ તો અમારું મૂળ હેડક્વાર્ટર રાજકોટ હતું, સમય જતાં ડિસેન્ટ્રલાઇઝ થયું, અમારા સેવા કાર્યનું કેન્દ્ર અહીં બન્યું, પણ રાજકોટના જે પત્રો હંમેશા હું બાબુભાઈ શાહ એમના તંત્રી લેખોને યાદ કરું છું। એ લેખ આધ્યાત્મિક હોય, હવે એવો તો આજે કોઈ કરી પણ ના શકે। કિરણ બેઠા છે એટલે મને આનંદ છે, કેટલા દિવસે મળ્યા, ભૂપતભાઈ વડોદરિયાના લેખ એક આધ્યાત્મિક ઊંડાણની ધરતીને ખેડાયેલા રહેતા, એ આજની જેમ બ્રેકફાસ્ટ થાય એમ ન વંચાય અને શાંતિથી વાંચવા પડે એને યાદ કરું। આજે યશવંત શાહ કે પ્રદીપભાઈ શાહ ઉપસ્થિત નથી, મારી તો ઈચ્છા હતી કે યશવંતભાઈ રહ્યા, આ બે ભાઈઓને ગુરુકુલ થયું ને ત્યારથી આ ફૂલછાબ હોય, જય હિન્દ હોય, બધા સાથે જોડાયેલા, ગુરુકુલની સેવા પ્રવૃત્તિઓને એમણે બહુ પ્રોત્સાહન આપ્યું અને નિષ્કામ ભાવે આજ સુધી આ પત્રોએ ક્યારેય પણ આ સંસ્થા પાસેથી જાહેરાતની અપેક્ષાઓ નથી રાખી, એ નાની વાત નથી। એકવાર યશવંતભાઈ અમને મળ્યા કે સ્વામી અમારે તમને અરકનું ભગત બધું લાયજન સંભાળે,
રિટાયર્ડ પ્રિન્સિપાલ છે, અમને ભણાવતા, ભણાવવા કરતા વાર્તા વધારે કહેતા કે તમને ગમે એવી મારે ભેટ દેવી છે. હવે આમ તો વાણિયાના દીકરા એટલે મરમમાં બોલે, મગનું નામ મરી ન પાડે. મેં કહ્યું બોલો ભાઈ શું કહેવું, હું અંદરથી સમજી ગયો કાંઈક વિશિષ્ટ વાત કેવી છે કે સ્વામી તમને વ્યસન મુક્તિ ગમે છે, તો આજથી અમે બે ભાઈઓ નિર્ણય કર્યો છે અમે જય હિન્દમાં કોઈ દિવસ વ્યસનની જાહેરાત નહીં લઈ. શું એક પત્રકાર જગત માટે એક મિસાલ છે. લગભગ 25 લાખની ખોટ એમણે આ સંકલ્પ ખાતર, એ ખોટ નહોતી, સમાજના નિર્માણનું સમર્પણ હતું. અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાને ખાસ યાદ કરીશ. એવો ક્યારેય કોઈ પણ ગમે તેવી શ્રીમંત યા સત્તાધીશ હસ્તી હોય એને પરાધીન થયા નથી. અને એક અનુપમ ઉદાહરણ કે એમણે ક્યારેય ઇલેક્શન વખતે પેઇડ સમાચાર રૂપે જાહેરાતો લીધી નથી. એ પોતાના જે સિદ્ધાંતો છે, પત્રકારિત્વના જે સિદ્ધાંતો છે, એમાં એ હંમેશા અડગ રહ્યા છે. ઘણા ઘણા મિત્રો છે, કુંદનભાઈએ પ્રમાણસર બધું લખ્યું છે, એમાં કુલદીપ નાયર, અરુણ શોરી, મારા કરતાં આપ બધા વિશેષ જાણો છો, એના એના ગુજરાતી ભાષાંતરના લેખ હું નાનપણથી વાંચું, કુલદીપ નાયરના અને અરુણ શોરીના. આપણને એમ લાગે કે પત્રકારના ભીષ્મ પિતામહ કેવા હોય, અને એની છબી અમને કુંદનભાઈમાં દેખાય છે. મોરારી બાપુએ જ્યારે મુંબઈમાં વિમોચન થયું ગ્રંથનું, બહુ સુંદર વાત કરી કે પત્રકાર તટસ્થ હોવો જોઈએ, કૂટસ્થ હોવો જોઈએ, મધ્યસ્થ હોવો જોઈએ અને સત્યસ્થ હોવો જોઈએ. મને થયું કે બાપુ ખાલી પત્રકારોને જ નથી કહેતા, આ ચાર સૂત્ર અમારા સાધુના હોવા જોઈએ. તો એ હંમેશા નરેશભાઈ કેટલું સરસ આખું એનાલિસિસ આપણી સામે રજૂ કર્યું છે. તટસ્થ રહ્યા કુંદન, તટસ્થ રહ્યા, મધ્યસ્થ રહ્યા, કૂટસ્થ રહ્યા. મારા પત્રકાર મિત્રો ઘણા બેઠા છે, મને એકવાર સચ્ચિદાનંદ સ્વામીએ કીધું કે માધવ સ્વામી એક વાત યાદ રાખજો, બહુ જલ્દી પ્રભાવિત ન થઈ જતા. કેટલી મોટી વાત કરી, સંતોના સંઘની આ જ મજા હોય છે, ઘટનાઓથી પ્રભાવિત ન થવાય, ઘટનાની ભીતર સત્ય શોધવું, એ આમના બધા એનો પરમ ધર્મ રહ્યો છે. તો કુંદનભાઈ અંદર ઉતર્યા, અંદર. આમ તો હું હંમેશા રમૂજમાં જ્યારથી સાધુ થયો પત્રકાર મિત્રો સાથે તો બહુ પ્યારા સંબંધ રહ્યા છે, અને હંમેશા હું કહું કે પત્રકાર જગતનો પાયો નારદજીએ નાખ્યો, અને હવે નાના નાના વિદ્યાર્થીઓ બધા ભણે ને તો પહેલો પ્રશ્ન એ કરે કે આ બધા ઋષિની શિખા આમ છે, નારદજીની ઊંચી કેમ છે? એટલે હું એને હસતા હસતા કહું, એ શિખા નથી, એન્ટીના છે. આખી દુનિયાના સમાચારને ભેગા થાય છે અને પાછા રિલે થાય છે. પણ નારદજી બે તટમાં આટા મારે છે, પ્રબુદ્ધ વર્ગ સમજી શકો છો, દેવોનો તટ, દાનવોનો તટ અને પાછા મધ્યસ્તરીય છે. અને અને એવી એને નિરાવરણ શક્તિ છે શાસ્ત્રની ભાષામાં, એ અંદર ઘૂસી જાય, અંદરનું જાણી લે
અને પછી એનું નિરૂપણ થાય. પણ નામ છે નારદ, ઘણા અર્થો છે એના, પણ સંસ્કૃત ભણ્યા પછી ભાઈ મને એક અર્થ સૂજો. નારમ દદાતી ઇતિ નારદ, પ્રજાના હૃદયમાં રમતી વાતને અવાજ આપે એનું નામ પત્રકાર કહેવાય, અને ભીતરના નાદને અનુસરે એનું નામ પત્રકાર કહેવાય. આ નારદજીનું કેરેક્ટર છે. બાકી તો આપણે એને જુદી રીતે જાણીએ જ છીએ, એમાં મારે કંઈ કહેવાની જરૂર નથી. અસલ વાત આ છે. તો એ ચારિત્ર આ બધાના અનુભવમાં છે. નેહરુજીથી લઈને નરેન્દ્રભાઈ સુધી આ ભીતર ઘૂસ્યા છે, ભીતરનું જાણ્યું છે. સાહેબ આપનું એનાલિસિસ મારા દિલને સ્પર્શી ગયું છે. આખી બુક આવરી લીધી, ગ્રંથો ત્રણેય આવરી લીધા, અને સત્યનિષ્ઠ થઈને અને નિડરતા. નિડરતાનો એક જ દાખલો, વીજા પ્રકરણ બહુ લાંબુ ચાલ્યું, હવે તો કેમ ચાલ્યું, શું કામ ચાલ્યું બધાએ જાણતા થઈ ગયા છે. પ્રિન્ટ મીડિયાને વંદન કરું છું, ડિજિટલ મીડિયામાં શું તકલીફો છે એની એ ખબર છે, પણ ડિજિટલ મીડિયાને લીધે આજ મારી નવી પેઢી બહુ જ કુછ જાણને વાલી હોવે, એને ઘણું બધું જ્ઞાન થઈ ગયું છે આજે, કે શું હતું, શું પીવડાવવામાં આવે છે, વાસ્તવિકતા શું છે. અને એ વખતે અમેરિકન એમ્બેસેડરે બધો ડેમેજ કંટ્રોલની જેમ બધી પ્રયાસ ચાલતા હતા, પત્રકાર મિત્રોને બોલાવ્યા, બધી ડાઈ ડાઈ વાત કરી, ત્યારે આ કુંદનભાઈએ કોઈ પ્રશ્ન ન કરી શકે એવો પ્રશ્ન કર્યો, તો હવે તમે મોદી સાહેબને વિઝા આપશો? એમ્બેસેડર રવાના જ થઈ ગયા, જવાબ નથી દીધો, પૂછો એને. આજે નિડરતા છે. અને પરિસ્થિતિઓની વચ્ચે ખરું ઉતરવું. વાલા મિત્રો, સોનું અને કુંદનમાં ફરક હોય છે. સોનામાં ભેગ સંભવ છે, પણ બધા જ ભેગ નીકળી જાય ત્યારે એને કુંદન કહેવાય છે. આ આપણો કુંદન છે, એને ઓ ભેગ સ્પેશિયલ નથી. બાકી આજે ખરેખર જો મારે કહેવું હોય ને, હાવ જાડી ભાષામાં, નાગાની પાનશેરી ભારે. ઓલો સોની સોનાને ચણોઠી હારે તોલે, એ સોનાને ખોટું લાગ્યું કે ભાઈ હું આટલું આ અગ્નિ તાપ સહન કરું, તું મારી તુલના આની સાથે કરે? આ કાળા મોઢાની ચણોઠડી તોલે એની સાથ સોની કહે, સોનું કહે સોનારને, આ મને બહુ દુઃખ થાય છે. ત્યારે તમે જોઈજો આજનું જે વાતાવરણ છે, એ વાતાવરણ ચણોઠીના અવાજમાં છે. એ કે હું તો સરખી જ હતી, મને તો આ નીચની સાથે તોલી, ત્યારથી કાળું મોઢું થયું. બોલો આને કોઈ પહોંચે? આ જેટલા વધારે દેકારા કરે એનો અવાજ સંભળાય છે. હોનાને કોણ સાંભળે? લોઢું ટીપાતું હોય ને તો આખું ગામ સાંભળે, હોનું ટીપાતું હોય તો પડખેવાળો ન સાંભળે. અને સોનું એની જાત ઉપર આવી ગયું કે જો તારી આ હિંમત હોય તો સોનીને કહે છે અગ્નિ તૈયાર કર અને અમને બંનેને એમાં નાખ. ચણોઠી ધ્રુજી ગઈ, હવે મર્યા બળી જાઉં. ત્યારે હું બોલી ખબર છે, અય સોની આવો ધંધો કરાય? એ જેમાં અવગુણ હોય એને આગમાં નખાય, અમારા જેવાને આગમાં ન નખાય. આ આજનો જમાનો છે. આ સોનું થઈને બહાર આવ્યા છે, એનો અમને ગૌરવ છે કે આપણા પત્રકાર જગતને એક આવું વ્યક્તિત્વ મળ્યું છે. અને એટલે જ આજે આ કેમ્પસ, એમાં પાયાનો સંકલ્પ છે, સોનાના શિખરબંધ મંદિરો અહીં નહીં થાય, પણ અહીં સારસ્વત તીર્થો થતા રહેશે, સારસ્વતોનું સન્માન થતું રહેશે, સારસ્વતોનું પૂજન થતું રહેશે.
પાછા એવા અખબાર હમણાં વાત કરી, ફૂલછાપ ટેહલ નાખે, જોલી છલકાઈ જાય. ખાલી સમાચાર જ, જન્મભૂમિ પ્રેસ ના દૈનિકોએ ખાલી સમાચાર નથી આપ્યા, દુઃખ દર્દને વાચા જ નથી આપી, દુઃખ દર્દને દૂર કરવાના હૃદયથી પ્રયાસો કર્યા છે. અને જ્યારે ધરતીકંપ થયો, મનસુખભાઈ, અમારે કૌશિક, આ બધા સાક્ષી છે, અનેક ગામડાઓ બન્યા, એ ગામડાઓના સમર્પણ પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા છીએ. આપણા આશ્રમ દ્વારા પણ એ વખતે 56 સ્કૂલોનું નિર્માણ કરવામાં આવેલું ધરતીકંપ વખતે. ખેર, એટલે દુઃખ દર્દને દૂર, લોકોને વિશ્વાસ હોય તો પૈસો આપે, એમને છૂટતો નથી. આજે માણસ વિચાર કરતો થઈ રહ્યો છે કે મારો પૈસો ઉગશે કે નહીં ઉગે. આ જે સજગતા જાગૃત થઈ છે ને, એને હું આજના સમયનું મોટામાં મોટું વરદાન માનું છું કે માણસ જાગતો થયો, પોતાની વિવેક શક્તિથી વિચારતો થયો જ. ભલે ને અમારી દુકાનોને ખોટ આવે, પણ વિચારે. ઇતિહાસ વિશે આમ તો પહેલેથી મને રસ, 5 મિનિટ ઇતિહાસ વિશે આપની લઈશ. હું નાનો હતો, સાહેબે વાત કરી નરેશભાઈએ એવા જ પ્રશ્નો કે ઘટના પ્રધાન આપણા ઇતિહાસોએ તારીખ પ્રધાન નથી, ઉપદેશ પ્રધાન છે, અને પશ્ચિમ ઘટના પ્રધાન છે. આપણે ત્યાં તારીખો સચવાણી નહીં એવું સમજ્યા પછી આ ત્યારે એમ લાગતું કે આપણા ઇતિહાસકારો આવી ભૂલ કેમ ખાઈ ગયા. પણ આજે એમ લાગે છે કે તારીખ તો બાપ સચવાણી હતી, પણ આપણને જોવાની દ્રષ્ટિ છીનવાઈ ગઈ હતી. શું વિક્રમ સંવતનો આરંભ એ ઇતિહાસ નથી? કેલેન્ડર શું સાધારણ કાગળ છે? એની એક એક તિથિની અંદર ભારત વર્ષનો ઇતિહાસ પહેર્યો છે. એક એક તિથિની અંદર શક સંવત ઇતિહાસ નથી. આ જીસસ પહેલાથી શરૂઆત થઈ ગયું, પછી નહીં. બીજું, આપણા ઇતિહાસ પ્રત્યે આપણને સૂગ ચડાવી દેવામાં આવે. ઇતિહાસો જેમ કોમ્પ્યુટરમાં વાયરસ આવે, એવા વાયરસથી દૂષિત થયા. હમણાં કેટલાક સારા ઇતિહાસકારોની ચર્ચા સાંભળતો હતો, કઈ રીતે, હું સમજુ છું આઝાદી પહેલાં જે થયું હોય તે, આઝાદી પછી શું થયું. એક ઇતિહાસકાર બહુ બોલ્ડલી એમણે કીધું, સાહેબ લેનિન વિશે 2 પાના લખાય, ગાંધીજી વિશે 2.5 પાનું લખાય, જવાહરને તો એનું પણ 1/4 ભાગ આવે, સુભાષચંદ્ર બોઝ માટે અને સરદાર માટે 2-2-3-3 લીટીઓ લખાય, અને શહીદોની વાત 2 લીટીમાં પૂરી થઈ જાય. આમ આપણા ઇતિહાસો આક્રાંતાઓથી શરૂ થયા અને આપણા હૃદયમાં લઘુતા ગ્રંથિને ભરતા ગયા. કોઈએ ના લખ્યું કે રાણા સાંગાએ બાબરને 2 વખત હરાવ્યો હતો. ચૌલ સામ્રાજ્યની 2200 વર્ષ સુધી ભારતની ભૂમિમાં, 2200 વર્ષ સુધી, ઇટ્સ નોટ સ્મોલ પીરિયડ, 2200 વર્ષ સુધી ચૌલ સમ્રાટોએ રાજ કર્યું ઇતિહાસમાં ક્યાંય નથી. માફ કરજો, દક્ષિણ ભારતની યાત્રા પહેલાંય કરતો, આજે થાય છે, પણ આજે કંઈક ગુરુદેવની જુદી દ્રષ્ટિથી થાય છે એમણે આપેલી. ઈચ એન્ડ એવરી સ્ટોન ઇઝ પોયમ, એની કલા કારીગીરી વિશ્વમાં ક્યાંય નથી. પણ દુઃખદ વાત એ છે કે જેણે ભાંગ્યા એના નામ લખાયા, જેને સર્જ્યા એનું નામ તમને નહીં મળે ઇતિહાસની અંદર. તમે મહાબલીપુરમ જાઓ, આર્ય અને દ્રવિડનો ભેદ કરનારાએ ત્યાં જવું જોઈએ. 5000 વર્ષ પહેલાં મહાભારતની રચના થઈ, પાંડવો પ્રમાણ માગે છે. અરે તારે પ્રમાણ જોઈને તો આ લાખો કરોડો ભારતવાસીઓના હૃદયમાં બેઠેલી રામ પ્રત્યેની શ્રદ્ધા અને કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા એ જ પ્રમાણ છે.
हजारों वर्ष थी कोई एमनम नहीं चाली आती परंपरा संभव है एम क्षेपक आया हो रूपांतर थू हो मित्रों आप प्रबुद्ध वर्ग बैठा जो ए साधुना हृदय की एक वेदना अपनी पास रजू करूँ आजना छिछरा विवेचकों इतिहास में थी पछी रामायण हो महाभारत हो एक टुकड़ो उठावे हमणा केटलाक सारा पत्रकार मित्रों एक जगह भेगा थया था अमारे ओपनिंग करवा जवानुं थयुं त्यारे कई रीते समाचारों ने वळाक देवामां आवे छे एक नानी वात लई अने पछी पोताना बीबामां ढाळवामां आवे छे सत्य कंईक जुदुं होय छे तो बापूए कह्या ए क्राइटेरिया क्या रह्या एवो ज महाभारतमांथी एवो ज रामायणमांथी एक टुकड़ो उठावे अने एक टुकड़ो उठावीने आखो वर्ग विग्रह पैदा करे जात जातिवाद पैदा करे अरे तमारे दलितोनु साहित्य जोतुं होय तो वाल्मीकिजीनु साहित्य दलित साहित्य गणी लो ए वाल्मीकि कोण हता सूत कोण हता जे कथाओ कही रह्या छे सूत प्रत्येना तिरस्कारनी वातोए महाभारत ने हृदय थी ऊंडाण थी वाँचवू जोईए एक टुकड़ो उठाया हमणा घणो विवाद चाले छे हूँ नहीं पड़ू पण अरे भिखुदन भाई सरस बात करी एक जणा ने बळद मांदो पड़ो जाणिया काका पासे गयो काका बळद मांदो पड़ो तमे जाणो छो बोलो के मारो ए पड़ो तो तमे शू कर्युं तुं तो के केरोसिन पायुं तुं बोलो ऊ पड़ो पायुं मरी गयो दौड़तो आव्यो काका मारो बळद मरी गयो तो मारो ए मरी गयो तो पण तो केवू जोईए ने पण तू सांभळतो कहू ने आ दशा आजे चाली रही छे अर्धा अर्धा टुकड़ा उपाड़ीने रामनी अने सीताने अग्नि परीक्षानी वातो करे छे ए ज राम सीताजी विशे जे प्रेम वरसावे छे एने क्यारेक तो उठाओ एने तो तमे जुओ क्यारेक कोई वस्तु खोटी थई होय तो एने न्याय ठरावानो मारो कोई प्रयास नथी पण तमे सळंग अने बीजू आप ज्यारे कलम हाथ में लईने बैठा छो मारी विनंती छे के जे ग्रंथ जे काल में लखाणो होय जे देश में लखायो होय ए वखतनी जे परिस्थिति होय एनुं मूल्यांकन ए दृष्टिए कराय आजनी दृष्टिए करवा जाइए तो बळद मर्या सिवाय ना रहे समय बदलो छे त्यारे कोई परिस्थिति होय आजे कोई परिस्थिति होय एटले आपड़ा इतिहास महाभारत श्रेष्ठ इतिहास ग्रंथ है एक बात अपनी हृदय मारा हृदय ने अपनी पास मूकूँ इतिहास शब्दनो अर्थ आप समझू वर्ग करी रहा छो इतिहास आम हतु एटलू ज नहीं भारतीय इतिहासकार खास करीने व्यास जेवा इतिहासकार एमणे खाली घटनाओनी घटनाओनू वर्णन ज नथी कर्यु एमनो आशय आ घटनाओ द्वारा धर्म अर्थ काम अने मोक्ष आ चार पुरुषार्थनी सिद्धि लावे एवो इतिहास रचवो एमना मनमां ज आ बहु पश्चिमनी लेखन शैली अने आपणी लेखन शैलीमां आकाश पाताळनुं अंतर छे અને વ્યાસ જેવો કોઈ સત્યનિષ્ઠ તો હોઈ ના શકે તેણે એમ લખ્યું કે મારા બાપ મત્સ્યગંધામાં મોહિત થયા અને એમાંથી મારો જન્મ થયો આનાથી મોટી પ્રામાણિકતા કઈ હોઈ શકે એવડા મોટા યુધિષ્ઠિરના સામ્રાજ્યને વ્યાસ પડકાર ફેંકે છે એક નોળીઓ આળોટે છે અડધો સોનાનો થયો છે અને એ નોળીઓ એમ કહે છે કે તારી આ સોનાની સમૃદ્ધિ કરતાં અમારો અકિંચન બ્રાહ્મણ શ્રેષ્ઠ છે શ્રાપ દઈને બગલાને વાળનારા ઋષિને પાસે ઋષિને ભગવાન વ્યાસ વ્યાધ પાસે શિકારી પાસે ધર્મબોધ લેવા મોકલે છે માંસ વેચનારા પાસે ધર્મબોધ લેવા મોકલે અને આનું પણ કરો ને ખાલી બળદ બળદ માંદો પીડો એટલું જ કરવાનું છે અને સર્વાંગી બીજું કોઈ પણ ગ્રંથ હોય એમાં કોઈ પણ સાહિત્યકાર એ જ્યારે સંવાદો રચે છે ત્યારે એ જે પાત્ર હોય એ પાત્રની જે પ્રકૃતિ છે એ પાત્રના જે સ્વભાવ છે એને આધારે એનું વર્ણન થતું એનું નિરૂપણ થતું હોય તો એ પાત્ર કોઈ સત્વગુણી હોય રજોગુણી હોય તમોગુણી હોય
तो एनु वचन व्यासनु वचन ना मानी लेवाय, एनु वचन वाल्मीकिनु वचन ना मानी लेवाय, एनु वचन ए पूज्य अपना पूर्व पुरुषों वचन ना मानी लेवाय, एनी विचारधारा ने ए रजू करी रह्या छे। आवी व्यापक दृष्टि थी जो आपणे इतिहास सामे जोईशुं तो भारतना इतिहास में मने तो कोई कमी लागती नथी, दृष्टि फेरवानी जरूर छे। बीजू 2000 वर्ष होय ने तो तारीख में लखाय, 3000 वर्ष होय ने तो तारीख में लखाय। इतिहास ज्यारे कल्पो में होय, युगो में होय, मनवंतरो में होय, तमे कई रीते ने तारीख में ढाळवाना हता, एटले कथाओ तमे मानो, मिथ मानो, जे मानो ते, पण ए ए ज लखाय एनी तारीख मरी जाए ने तोय ना मळे। आ तफावत छे आपणा आपणी इतिहास शैलीमां। બહુ સમય લઈ રહ્યો છું પણ કુંદનભાઈ આપનો જે પુસ્તક છે, ગ્રંથ છે, હું ઈચ્છું કે પોલિટિકલ સાયન્સ, જર્નાલિઝમ અને ઇતિહાસમાં અભ્યાસ કોર્સ તરીકે એનો અવશ્ય પાઠ થવો જોઈએ, એનો એ અભ્યાસમાં મુકાવવું જોઈએ કે જેથી એક સાચી દ્રષ્ટિ મળે। આ તમારા ગ્રંથો પત્રકાર જગતની સાથે સાથે ઇતિહાસને પણ એવી ભૂમિકા આપે કે જે આજે આપણું ભારત વિશ્વ સત્તા બનવા જઈ રહ્યું છે, નવી ટેકનોલોજી, નવા જ્ઞાન વિજ્ઞાન, મેક ઇન ઇન્ડિયા, ભારતનો સિંહ આજે જાગી ચૂક્યો છે અને આ ગર્જનાઓ ગરજતી રહે એવા ગ્રંથોનું સર્જન થતું રહે, આપે એમનો આધાર પૂરો પાડ્યો છે। આપ સર્વે સર્વ વિષયોમાં નિષ્ણાત હોવા છતાંય આ સાધુને આટલો સાંભળો, તમને એમ થાય કે હવે યજમાન ઈ છે, તમારે જવું ક્યાં, એવું નથી। આપે પ્રેમ આપ્યો, આજે આ પ્રસંગથી અમારા હૃદયમાં ખરેખર આનંદ થાય છે કે એક સાચા સરસ્વતીના દીકરાનું સન્માન થઈ રહ્યું છે। બસ આટલી વાત સાથે હું ઈચ્છું કે આપ હજી લખો, હજી લખો, 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 છાપનારા તો કોક મળતા જ રહેશે। અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ, જય ભારત।